બીજું આ પડ્યું ને, તો આપણે આની ઉપર શું કરીશું? ચોકડી. બરાબર. હવે બીજી લાઈન જોવાની. આ બંને લાઈન ભેગી ના થાય એનું ધ્યાન રાખવાનું. બરાબર. આ શું છે? મરચાનો મ, મરચાનો મ, જમરૂખનો જ, મરચાનો મ. તો કયો મૂળાક્ષર જુદો છે આમાં? મ મ મ, ત્રણ સરખા છે. બરાબર. તો આ જ જુદો પડ્યો. તો જ ઉપર શું કરીશું? ચોકડી. હવે આ લાઈન જુઓ. જમરૂખનો જ, ગણપતિનો ગ, જમરૂખનો જ, જમરૂખનો જ. તો કયો મૂળાક્ષર જુદો પડ્યો? જ ત્રણ વખત છે ને, તો ગ જુદો પડ્યો. અને ગ ઉપર શું કરીશું? ચોકડી. હવે આ લાઈન જોવાની આપણે. તો આ શું છે? રમકડાનો ર. પછી આ સફરજનનો સ, સફરજનનો સ, સફરજનનો સ. કયો મૂળાક્ષર જુદો છે? ર, રમકડાનો ર. રમકડાના ર ઉપર શું કરીશું? સરસ આવી રીતે ચોકડી કરીશું વ્યવસ્થિત. બરાબર. હવે છેલ્લી લાઈન આયા. સફરજનનો સ, નગારાનો ન, નગારાનો ન, નગારાનો ન. તો કયો મૂળાક્ષર જુદો છે? સ સફરજનનો સ. તેના ઉપર શું કરીશું? આપણે સરસ આવી વ્યવસ્થિત ચોકડી કરીશું. બરાબર. ચાલો હવે બીજી બાજુ જોઈએ. આ શું છે? ગ, ગણપતિનો ગ, ગણપતિનો ગ, જમરૂખનો જ, ગણપતિનો ગ, ગણપતિનો ગ. તો કયો મૂળાક્ષર જુદો છે? જ જુદો છે. તો જ ઉપર શું કરીશું? ચોકડી. પછી મરચાનો મ, મરચાનો મ, મરચાનો મ, ગણપતિનો ગ. તો કયો મૂળાક્ષર જુદો છે? આ મ ત્રણ છે સરખા, તો ગ જુદો પડ્યો. તો ગ ઉપર શું આવશે? ચોકડી. પછી આ રે, જમરૂખનો જ, સફરજનનો સ, જમરૂખનો જ, જમરૂખનો જ. તો કયો મૂળાક્ષર જુદો છે? સ. તો સ ઉપર શું કરીશું? ચોકડી. પછી સફરજનનો સ, સફરજનનો સ, સફરજનનો સ, જમરૂખનો જ. કયો મૂળાક્ષર જુદો છે આ લાઈનમાં? હવે તો મેડમના બોલતા પહેલા તમારે ભૂલી જવાનું. બરાબર. જમરૂખનો જ જુદો છે. હવે છેલ્લે રમકડાનો ન, નગારાનો ન, નગારાનો ન, નગારાનો ન. તો કયો મૂળાક્ષર જુદો પડ્યો? ડ, રમકડાનો ર. ર ઉપર શું કરીશું? ચોકડી. બરાબર. હવે વર્કશીટ જોઈશું ને આપણે. જે મૂળાક્ષર જુદો પડે એની ઉપર આપણે શું કરવાનું? ચોકડી. આપણે જેવું બોર્ડ પર જોયું ને એ જ છે. બરાબર. ગ, ગ, ગ અને મ. તો કયું જુદું પડ્યું? આ ત્રણ સરખા છે, તો મ જુદો પડ્યો. તો મ ઉપર શું કરીશું? ચોકડી, મોટી વ્યવસ્થિત દેખાય એવી. બરાબર. પછી મ, મ, જ, મ. તો મ ત્રણ છે, તો જુદું શું પડ્યું? જ. તો જ ઉપર શું કરીશું? ચોકડી. પછી આ શું છે? જ, ગ, જ, જ. તો કયો મૂળાક્ષર જુદો પડ્યો? ગ. તો ગ ઉપર શું કરીશું? ચોકડી. આવી જ રીતે આપણે આખી બક્ષી કરવાની. બરાબર. જય હિન્દ.